मान दरवाजा टेनामेंट ना जूना अने जर्जरित मकानों हवे रहवा लायक बिल्कुल नथी रह्या। एवामां हवे सूरत मनपा अहीं वसवाट करता रहीशोनी पाछळ मकानों खाली करावा माटे आदो खाईने पाछळ पड़ी गया छे। जो के रहीशोने अन्य जग्याए रहेवा माटे ताबड़तोब कोईपण प्रकारना आश्रयनानी अलायदी व्यवस्था नहीं होवानी मड़ागाठ सर्जाता हवे टेनामेंटनुं कोकड़ू गूंचवाई चूक्युं होय तेवुं चोख्खुं रीते कही शकाय। तो जाणीशु आ टेनामेंटमां वसता रहीशोनुं शुं कहेवुं हतुं। सूरत शहेरमां अनेक एवी मिलकतो आवी छे जेमां रहेवा माटेनी आवरदा समाप्त थई चूकी छे। આવા જર્જરિત મકાનોમાં પણ નાગરિકો તેમના જીવનું જોખમ વહોરીને રહે છે। જો કે આવી જર્જરિત મિલકતોને ખાલી કરવા માટે મનપા રહીશોને નોટિસની બજવણી પણ અનેકો વાર કરી ચૂકી છે। જો કે આની સામે જર્જરિત મિલકતોમાં વસતા રહીશો એવી દલીલો કરી રહ્યા છે કે તેઓ માટે તંત્રએ રહેવાની અલાયદી વ્યવસ્થા કરી આપવી રહી, પણ મનપા પાસે આનો કોઈ પણ વિકલ્પ નહીં હોય તેવું પણ લાગી રહ્યું છે। આવી જ જર્જરિત મિલકતો પૈકીની માન દરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટ છે, જેમાં અનેક પરિવારો વસવાટ કરે છે, જેની સામે મનપા તેમને આ જર્જરિત મકાનો ખાલી કરી નાખવાની અપીલ કરે છે। જેની સામે રહીશોએ એવી દલીલ કરી હતી કે આખરે અમે રહેવા માટે અલગ આશિયાનાની વ્યવસ્થા કેવી રીતે કરીએ। આવો ગૂંચવાયેલો પ્રશ્ન રહીશો અને મનપાના તંત્ર સામે ઊભો થતા ઉકળતા ચારુ જેવી સ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે। મારું નામ ઉષા છે। ઉષાબેન, ક્યાં રહો છો? કેટલા વર્ષથી તમે અહીંયા રહો? અમારે અહીંયા રહેવાનું 22-25 વર્ષ થઈ ગયા છે। અત્યારે અમે નોકરીએ ગયેલા હતા ને એસએમસી વાળા આવીને કહે છે કે તમે ઘરનો સામાન અમે ઉચકવા માણસ સાથે લઈને આવ્યા છે, અમે તમને મદદમાં કરવા લાગ્યા, હવે એ લોકો મદદ કરશે તો રસ્તામાં મૂકી દેશે, રસ્તા પરથી માણસ કા જશે સામાન લઈને? નીચે ઉતારવા માટે એ લોકો ખાલી માણસ લઈને આવ્યા છે કે અમે તમને અરજી કરેલી હતી, પણ અરજી પર અમને પણ ખબર છે ને તમને પણ ખબર છે, તો તમારે એ વસ્તુનું લખાણ લઈને અવાય ને કે આ વસ્તુ અમે તમારા માટે નિર્ણય રાખ્યો છે આટલી પબ્લિક માટે। તમને પ્રાથમિક સુવિધા આપવામાં આવી? કોઈ પ્રાથમિક સુવિધા ની એ નથી, એ લોકો જેટલી વાર આવ્યા તેટલી વાર દરેક મહિલાઓએ કે માણસોએ કામ ધંધા માંથી પણ રજા પાડીને કહેલું છે અમને કંઈક તો કરી આપો, પણ એ લોકો એ વસ્તુનો કોઈ નિકાલ નથી, એ લોકો એટલું જ કહેવા માંગે છે કે જાનહાનિ નહીં થાય માટે તમે ઘર ખાલી કરીને જાઓ। તો તમારી મુખ્ય માંગણી શું રહેશે? અમારી મુખ્ય માંગણી એ જ રહેશે કે તમે ભાડા અમને લેખિતમાં આપો, અમારી આ જ જગ્યા પર અમને બાંધકામ કરીને આપો, અમારી મુખ્ય માંગણી એ જ રહેશે। આ જગ્યા પર અમને લખાણ કરી આપો કે અમે તમને ગમે ત્યારે આ જગ્યા પર કઈ સુધી અમારું ભાડું બંધ પણ થવું નહીં જોઈએ છે, એવું કે ગોટાલાવાડીમાં બંધ થાય લોકો અત્યારે અટવાઈ રહેલા છે, એટલા માટે અમે ના જ પાસે અમે અહીંયાથી જ્યાં નાનીને અમને પણ પડેલી છે, અમારા પણ નાના નાના છોકરા બધાના છે, બધા ઘરે બેસીને અમુક તો બાળકો કેટલા એ છે ને ઘર મહિલાઓ તો જોવો તમે, આ ટેનામેન્ટમાં રહેવાવાળા પૈસાવાળા તો નહીં હોઈ શકે ને કે ટેનામેન્ટમાં રહીને આટલું એ કરીને રીસ લઈને, દરેકને પડેલી હોય છે। મારું નામ સીતાબેન છે। સીતાબેન, કેટલા વર્ષોથી ટેનામેન્ટમાં રહેવું? અમે આજે 20 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ અમને કોઈ તકલીફ નથી અત્યારે, કોઈ એસએમસી વાળા કેટલા મહિના થયા હેરાન કરે છે અમને અહીંયા આવીને, ને કોઈ રહેવાની સગવડ નથી આપતા અમને કે નથી ભાડા નક્કી કરતા। આજે શું થયું છે અને કઈ રીતે તમે તમારું મકાન ખાલી કરવા માંગો છો? એ છે કે અહીંયા બધું અહીંયા પડી ગયેલું છે, અહીંયા તો તમે મકાન ખાલી કરો ને ખાલી ખાલી ઘર પર સીલ મારવા આવે છે લોકો, ને અત્યારે કેટલા ગરડા માણસ બી એવા રહે છે અહીંયા, તે કા જઈ શકશે અત્યારે લોકો બી? તમારી મુખ્ય માંગણી શું રહેશે? કોઈ રીતે અમારી માંગણી એ છે કે અમને રહેવાનું આપો, કાં તો અમને ભાડા નક્કી કરો, કાં તો ક્યારે બાંધીને આપશો અમને અહીંયા, તે અમારી માંગ છે, અને અમે અત્યારે કાં જઈશું? અત્યારે કશે કામ ધંધા જ નથી, અમે સીઆર પાટીલ પાસે જઈએ, બંગીતાબેન પાસે જઈ આવ્યા, જગાભાઈ પાસે, જયેશભાઈ રાણા પાસે બી જઈ આવ્યા છે, એમના તરફથી શું જવાબ મળ્યો? કોઈ જવાબ નથી મળેલો ને કોઈ સુવિધા નથી મળેલી અમને હજુ બી।